આજકાલ માર્કેટમાં ચીટર લોકો પોતાની વાત કરવાની આગવી સ્ટાઇલથી લોકોને બોળવીને લાખો રૂપિયા મફતમાં પડાવી લેવા જુદી જુદી તરકીબો અજમાવી રહ્યા છે. ત્યારે ધરમપુર ટાઉનમાં આવા જ પ્રકારની બનેલી ઘટનામાં મૂળ ચીખલી તાલુકાના અઠગામના વતની અને ગોરગામ ખાતે રહેતા જયંતિભાઈ અંબેલાલ ચૌહાણ નામના ઇસમે ધરમપુર પંથકમાં પોતાની જાળ બિછાવીને વિદેશ જવાની લાલચ આપીને ઊંચી ઊંચી વાતો કરીને લોકોને પોતાના પ્રભાવ હેઠળ લાવવાનું શરૂ કરતા કેટલાક ગરજવ યુવાનો તેની વાતોમાં આવી ગયા હતા. અને આ ઇસમે માત્ર રૂપિયા 15,000ની રકમથી તે પણ 2-3 હપ્તામાં જમા કરાવવાનું જણાવતા લગભગ 34 જેટલી વ્યક્તિઓએ આ રકમ હપ્તે હપ્તે જયંતિને જમા કરાવી દીધી હતી. આ દરમિયાન વાક ચાતરવુમાં હોશિયાર જયંતિએ પાસપોર્ટ લઈને કેટલાકને ઝેરોક્સ ટિકિટો પણ બતાવી તેઓનો વિશ્વાસ જીતી લીધો હતો. દરમિયાન આ ચીટર મહાશય એવી વાત જણાવી હતી કે વિદેશમાં જે પહેલી ટ્રીપમાં 5 વ્યક્તિઓને મોકલવામાં આવશે અને બીજી ટ્રીપમાં 29 વ્યક્તિઓને લઈ જવામાં આવશે, જે પૈકી પ્રથમ ટ્રીપ તારીખ 6/12/2010 અને બીજી ટ્રીપ તારીખ 9/12/2010ના રોજ જનાર હોવાનું નિર્ધારિત કરાયું હતું. દરમિયાન પ્રથમ ટ્રીપમાં 5 વ્યક્તિઓને લઈને આ ઇસમ તારીખ 6/12/2010ના રોજ મુંબઈ પહોંચ્યો હતો અને આ બધાને મુંબઈમાં એક જગ્યા ઉભા રાખીને જયંતિભાઈ ચૌહાણ નામનો આ ઇસમ ગાયબ થઈ ગયો હતો, જેની ખૂબ જ રાહ જોવા છતાંય તે પાછું નહીં ફરકતા આગરે તમામ ગરજવ યુવાનોને છેતરાયા હોવાનું ભાન થતાં તમામ ધરમપુર પરત ફર્યા હતા અને આ ઠગ મહાશયને શોધવાનો નિર્ધક પ્રયાસ કર્યો હતો. આખરે તેની વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ ચીટર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ સંદીપ જૈનભાઈ પટેલ. અચ્છા, રહેવાસી ક્યાંનો છો? દેવાસ બારસોલ, તાલુકો ધરમપુર, જિલ્લા વલસાડ. પાસપોર્ટમાં એમાં હશે, અમે આ સેલ્સભાઈ જોડે અમારે ઓળખાણ થયેલી, એના એજન્ટ દ્વારા થયેલી. એને છે ને અમે પાસપોર્ટ આપ્યો, ઘણા જણા ભેગા થઈને પછી એણે એમ કીધું કે બહાર લઈ જવાનું, મસ્કત લઈ જવાનું એણે એમ કીધું. એટલે એના સેટ પછી પૈસાની માંગ કરી, એટલે અમે એને 15,000 આપ્યા. અમે 34 જણાએ પૈસા આપેલા. એ લોકોએ શું કર્યું, અમને છે ને 100 તારીખે મોકલાવાના એમ કીધું. એટલે એ પાંચ જણા લઈ ગયા, અહીંથી લઈ ગયા એટલે વલસાડ ગયા. વલસાડથી ટ્રેનમાં બેસીને બોમ્બે સુધી લઈ ગયા. બોમ્બે અને બોરીવલી ઉતાર્યા. બોરીવલથી છે ને બોરીવલથી અંધેરી તમે જાય, એમ કે અંધેરી ત્યાં સ્ટેશન પાસે એ પાસપોર્ટ એ એરપોર્ટ પાસે ઊભા રહેજો, એમ સ્ટેશન પર ત્યાં ઊભા રહેજો. એટલે અમે ત્યાં ઊભા રહીને એને 2 વાગ્યાને અમને ટાઈમ આપ્યો કે એટલા વાગ્યા સુધીમાં હું આવી જવા. એ સેટો અમારા પાસપોર્ટને ઓફિસમાં છે ને ત્યાંથી લઈને આવવું એમ. એટલે ત્યાંથી એ અમને મૂકીને જતો રહ્યો. એટલે અમે ત્યાં બેસી રહેલા એમ. 2 વાગ્યા સુધી એમનો ફોન લાગતો હતો. ફોન પછી 2 વાગ્યા પછી એમનો ફોન જ બંધ થઈ ગયો, સ્વિચ ઓફ. એને ઘરે કોન્ટેક, એટલે અમે શૈલેષભાઈને ઓળખે એટલે શૈલેષભાઈને કોન્ટેક કર્યો એમ. એને ત્યાં એ લોકોએ ત્યાં કોન્ટેક કર્યો તો એ તો 2-3 દિવસો પછી વાત થઈ જાય એમ. સમાચારોની રફતાર ચાલતી જ રહેશે. તો જોતો રહો સત્ય ન્યૂઝ.